समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાં રાત્રે પાણી પીવા ગયેલી 8 બિનવારસી ગાયો કેનાલના પાણીમાં ડૂબી મરતા હરેરાટી, સ્થાનિક ખેડૂતોએ તંત્રની નગરોળતા પર પાળી પસ્તાળ। એકતા રથયાત્રાએ બીજા દિવસે પણ કાંકરેજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગજવ્યો સરદાર પટેલનો જયનાદ। સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવા ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ કર્યું આહવાન। ડીસા ખાતે યોજાયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પાલનપુરનો સ્પર્ધક યુવાન ચેમ્પિયન, જ્યારે ડીસાનો યુવાન બીજા ક્રમે। જુદી જુદી કેટેગરીમાં અન્ય વિજેતા સ્પર્ધકોની પણ કરાઈ જાહેરાત। ડીસામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સંશોધન માટે શિયાળાનું અમૃત ગણાતા આમળાની સફળ ખેતી। પાલનપુરમાં તંત્રની ઢીલી નીતિના પગલે ટેકાના ભાવે મગફળી વેચવા માટે દિવસોથી રજળપાટ કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય શાખા અને પ્રશાખા કેનાલોમાં આપઘાત એટલે કે માનવ મૃત્યુની ઘટનાઓ લગભગ રોજિંદી બની ગઈ છે। જો કે આજે બનાસકાંઠાના વાવ તાલુકાના વાંઢિયાવાસ ગામ નજીકની ગોળાઈમાંથી પસાર થતી જોડિયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી પીવા ગયેલી 8 ગાયો કેનાલમાં પડી મોતને ભેટતા હરેરાટી મચી ગઈ છે। આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે રાજસ્થાન તરફ જતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માલસણ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી જોડિયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગઈરાત્રે કેટલીક અબોલ ગાયો પાણી પીવા ગઈ હતી, જે દરમિયાન 8 ગાયો કેનાલમાં પડી કેનાલમાં વહેતા ઊંડા પાણીમાં ડૂબી મોતને ભેટતા અરેરાટી મચી ગઈ હતી। બનાસકાંઠાના સરહદ વિસ્તારમાં આ વર્ષે નહિવત વરસાદથી દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામી હોય પશુપાલકો પણ તેમના પશુધનને રખડતું મૂકવા મજબૂર બની ગયા છે। આવી સ્થિતિમાં ગઈરાત્રે કેટલીક રખડતી ગાયો તરસ છીપાવા જમીનની અંદરથી પસાર થતી જોડિયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર પાણી પીવા પહોંચી હતી, જે વખતે એક બાદ એક એમ 8 ગાયો નહેરમાં પડી ગઈ હતી। બીજી બાજુ આ ઘટના રાત્રિના સુમારે બની હોય નહેરમાં પડેલી બિનવારસી ગાયો કોઈની નજરે ના ચડતા આ ગાયો પાણીમાં તરફડી તરફડીને મોતને ભેટી હતી। વળી હાલ કેનાલમાં પાણીનો વધુ પ્રવાહ હોય આ ગાયોના ટપોટપ કેનાલમાં જ મોત નીપજ્યા હતા। દરમિયાન આજે સવારે આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા। આ રાટીભરી ઘટનાથી સ્થાનિક ખેડૂતોમાં પણ રોષની લાગણી ફેલાઈ ગઈ હતી। વાંઢિયાવાસ ગામના ખેડૂતોએ આ ઘટના માટે સરકારી તંત્રની નગરોળતા જ જવાબદાર હોવાના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની આજુબાજુ દિવાલ બનાવવાની માંગણીને કાને ના ધરાતા આજે અબોલ ગાયોને જીવ ગુમાવવાની નોબત આવી છે। જોડિયા માઇનોર મેન કેનાલમાં રાત્રે 9 ગાયો પડેલ, તમામ 9 ગાયોનો મોત થયેલ। આ ગાયોને બચાવ્યું હતો કેનાલવાળા સાહેબને નમ્ર વિનંતી કે કેનાલની ફરતી બોર્ડર વોલ દિવાલ અથવા જાળી બરોબર, અત્યારે દુષ્કાળને કારણે ગાયો ભૂખ તરસ વેઠી સહન નહીં કરી શકતી, તેને કારણે તરસી થયેલ ગાયો કેનાલને કિનારે ઓળે પાણી પીવા ગયેલ, પાણી પીતો પગ લપસતો 9 ગાયોનો મોત થયેલો છે। બનાસકાંઠાના થરાદથી સાંચોર તરફ જતા રોડ પર સર્જાયેલ વધુ એક અકસ્માતમાં 3 યુવકોને ગંભીર ઇજાઓ થઈ છે। ગત સોમવારે સાંજના સુમારે થરાદ સાંચોર હાઈવે પર મોટરસાયકલને નડેલા અકસ્માતમાં અકસ્માતગ્રસ્ત મોટરસાયકલ પર સવાર વાવના 3 યુવકો કરણ રાજપૂત, અરવિંદ રાજપૂત અને વરદાભાઈ રાજપૂતને ગંભીર ઇજાઓ થઈ હતી। આ બનાવની જાણ થતાં 108ની ટીમે તુરંત ઘટનાસ્થળે દોડી જઈ ત્રણેય ઇજાગ્રસ્ત યુવકોને તુરંત પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। આ અકસ્માતમાં ઘવાયેલા ત્રણેય ઇજાગ્રસ્તો પૈકી કરણ રાજપૂતને માથાના ભાગે ઇજા થયેલ હોય તેની હાલત ગંભીર જણાઈ રહી છે, જ્યારે અરવિંદ રાજપૂતને પણ પગે ફ્રેક્ચર થયું છે। ત્રણેય ઇજાગ્રસ્તોને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્યત્ર ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે।
બનાસકાંઠામાં દેખીતી રીતે પોલીસ દારૂની હેરાફેરીને નાથવા સક્રિય હોય તેવું જણાય છે. છતાં રાજસ્થાનથી દારૂ ભરીને આવતા વાહનો સલામત રીતે બનાસકાંઠામાં ઘૂસી જતા હોવાની ઉપરાઉપરી ઘટનાઓ સરહદી ચેકપોસ્ટ પર તૈનાત પોલીસની નીતિ રીતિ સામે અણિયાળા સવાલો ઊભા કરી રહી છે. બનાસકાંઠામાં રાજસ્થાન સરહદથી દૂરના અંતરે આવેલા વિસ્તારોમાંથી દારૂનો જથ્થો ઝડપાવાની ઘટનાઓના દોર વચ્ચે કાંકરેજ તાલુકાના શિહોરી નજીકથી પણ કપચીની આડમાં દારૂની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઈ જતા અચરજ સર્જાયું છે. અને આ ટ્રક અહીં સુધી કઈ રીતે પહોંચી એ સવાલ પણ ચર્ચાની એણે ચડ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ શિહોરી પોલીસે બાતમીના આધારે શિહોરીથી થરા તરફ જતા રોડ પર માનપુર ગામના પાટિયા નજીક આવેલા પુલ પાસે નાકાબંધી ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી કપચી ભરેલી ટ્રકને આંતરી તલાશી લેતા આ ટ્રકમાં કપચીના જથ્થા નીચે સંતાડીને લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો હતો. આ સફળ ઓપરેશનમાં શિહોરી પોલીસે ટ્રકમાં કપચીની આડમાં છુપાવીને લઈ જવાતા 135 પેટી વિદેશી દારૂ સાથે ટ્રક સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. એકતા રથયાત્રાએ બીજા દિવસે પણ કાંકરેજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગજવ્યો સરદાર પટેલનો જયનાદ. સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ કર્યું આહવાન. ડીસા ખાતે યોજાયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પાલનપુરનો સ્પર્ધક યુવાન ચેમ્પિયન, જ્યારે ડીસાનો યુવાન બીજા ક્રમે. જુદી જુદી કેટેગરીમાં અન્ય વિજેતા સ્પર્ધકોની પણ કરાઈ જાહેરાત. ડીસામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સંશોધન માટે શિયાળાનું અમૃત ગણાતા આમળાની સફળ ખેતી. પાલનપુરમાં તંત્રની ઢીલી નીતિના પગલે ટેકાના ભાવે મગફળી વેચવા માટે દિવસોથી રજળપાટ કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. યુનિક કલેક્શન લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન વેર નો અદ્યતન શોરૂમ. અમારે ત્યાં લેડીઝ વેર માં કુર્તી, લેગીસ, જીન્સ ટી શર્ટ, રેડીમેડ ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ્સ મળશે. જેન્ટ્સ વેર માં પેન્ટ શર્ટ, કોટન પેન્ટ શર્ટ, જીન્સ ટી શર્ટ તેમજ બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગના કાપડ મળશે. ચિલ્ડ્રન વેરમાં કુર્તી, લેગીસ, કેપ્રી ટી શર્ટ, પાર્ટી વેર ડ્રેસ તથા જીન્સ ટી શર્ટ મળશે. મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢના મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. હવે મુંજાશો નહીં, છે ને કાંટાળી તારની વાડ,
ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતામુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો કૃષ્ણા મેકઅપ સ્ટુડિયો. લગ્ન તથા શુભ પ્રસંગે બહેનો માટે મેકઅપ તેમજ હેર ટ્રીટમેન્ટ માટેનું સ્થળ. અમારે ત્યાં આઈબ્રો, ફેશિયલ, સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગ, હેર કટિંગ, હેર સ્પા, બ્રાઇડલ મેકઅપ તેમજ હેરસ્ટાઇલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બ્રાઇડલ મેકઅપ તથા તમામ શુભ પ્રસંગો માટે આજે જ અમારી મુલાકાત લો. આવશો ને? કૃષ્ણા હેર બ્યુટી એન્ડ મેકઅપ સ્ટુડિયો. સ્થળ બ્લોક નંબર 12, કર્ણાવતી નગર, મેહુલ સોસાયટીની સામે, એરોડ્રેમ પાસે, કાંડ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9634818101. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામત આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના નેતૃત્વમાં હાલ કાંકરેજ તાલુકામાં સામાજિક એકતાનો સંદેશો રેલાવી રહેલી બીજા તબક્કાની એકતા યાત્રાએ આજે બીજા દિવસે પણ કાંકરેજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં દેશની એકતાના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જય જયકાર ગજાવ્યો હતો. કાંકરેજ તાલુકાના ગામે ગામ એકતા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના નેતૃત્વમાં આજે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામથી પ્રારંભાયેલી એકતા યાત્રા મોટા જામપુર, આમલુણ, આંગણવાળા, દુદાસણ, કંબોઈ, રાનેરા, ઉમરી અને બુકોલી થઈ અરણીવાળા ગામે આવી પહોંચતા દરેક ગામે યાત્રાનું ભવ્ય સ્વાગત કરી ગ્રામજનોએ સરદાર પટેલની પ્રતિમાની આરતી ઉતારી હતી. એકતા યાત્રાના આગમન વખતે જે તે ગામે ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર પટેલના સંદેશને જીવનશૈલી સાથે વણી લઈ સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવા માટે જાગૃતિપૂર્વક પરિણામલક્ષી પ્રયાસો કરવાના સંકલ્પો લીધા હતા. આ અવસરે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી સાથે કાંકરેજ મત વિસ્તારના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટેસરિયા, સ્થાનિક ભાજપ અગ્રણીઓ હંસપુરી ગોસ્વામી, કિશોરભાઈ પ્રજાપતિ, ઈસુભા વાઘેલા, કાંકરેજના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય સરકારી કર્મચારીઓ તેમજ ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં એકતા યાત્રા સાથે જોડાયા હતા. દરેક ગામે એકતા પ્રેમી ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી એકતા યાત્રાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ અવસરે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ ગામે ગામ એકતા યાત્રાને મળી રહેલા પ્રચંડ આવકારને બિરદાવ્યો હતો અને સામાજિક એકતાને વધુ મજબૂત બનાવી સરદાર સાહેબને સાર્થક આદરાંજલિ અર્પવા લોકોને આગ્રહભરી અપીલ કરી હતી. ત્યાંથી બેરિસ્ટરને ડિગ્રી લઈને જ્યારે પાછા અમદાવાદ ખાતે પોતે પ્રેક્ટિસ કરતા હતા અને એ વખતે આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીજી સાથે એમનો સંપર્ક થયો એટલે પોતાનામાં પડેલી દેશ ભાવના, દેશ દાજ, હીરો હોય ને એને ઝવેરી જ પારખી શકે એ દેશ દાજને ગાંધીજીએ પારખી અને ગાંધીજીની સાથેના સાથે ખભે ખભો મિલાવીને આ દેશને આઝાદ કરવા માટે પોતાનું જીવન જીવવાની ઉંમર એટલે કે જુવાની એમને અડધી જોવાની તો એમણે જેલમાં કાઢી નાખી. ગાંધીબાપુનો આદેશ આવે કે ખેડૂતો માટે આંદોલન કરવું છે એટલે બીજા જ દિવસે 50,000 ખેડૂતોને ભેગા કરી અને અંગ્રેજ સરકાર અમે
અહિંસક આંદોલન લઈ અને અંગ્રેજ સરકારને ઝુકાવતા, અને એટલે જ ખેડૂતોએ એમનું નામ પાડ્યું સરદાર. સરદાર એટલે શક્તિશાળી વ્યક્તિ, સરદાર એટલે એક સફળ નેતૃત્વ. એ વખતથી એ સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાય. ભારતમાં પ્રથમવાર ધર્મ સંસદની રચના કરી દરેક લોકસભા મત વિસ્તાર પ્રમાણે પ્રતિનિધિઓને વણી કરાઈ છે, ત્યારે આ નળ ધર્મ સંસદમાં બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાંથી પસંદગી પામેલા જાણીતા કથાકાર અને ધારાશાસ્ત્રી એવા કિશોરભાઈ દવે આગામી દિવસોમાં વારાણસી ખાતે યોજાનાર ધર્મ સંસદના પ્રથમ અધિવેશનમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. ભારતમાં પહેલીવાર અધિકૃત રીતે ધર્મ સંસદની રચના કરવામાં આવી છે, જેનું આયોજન સંસદના ગૃહની જેમ કરવામાં આવ્યું છે, જેનું નામ સનાતન વૈદિક હિન્દુ પરમ ધર્મ સંસદ 1008 રાખવામાં આવ્યું છે, જેનું પ્રથમ અધિવેશન આગામી 25-27 નવેમ્બર સુધી વારાણસી ખાતે કરવામાં આવ્યું છે. આજ સુધી માત્ર સંત સંમેલનોને જ ધર્મ સંસદનું નામ આપી દેવામાં આવતું હતું, જ્યારે આ સંસદમાં ભારતના 543 લોકસભા મત વિસ્તારમાંથી 543 સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 99 દેશોમાંથી 99 પ્રતિનિધિઓ, 170 સંત અને વિદ્વાનો, 8 પરમ ધર્માસદો, 8 અન્ય ધર્માસદો, 108 સનાતન ધર્મની સંસ્થાના પ્રતિનિધિઓ, જેમાં 4 પીઠ, 4 ધામ, 7 પુરી, 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠો અને 12 ધર્મ સંસ્થાઓ, 5 વૈષ્ણવાચાર્યો, 36 ધર્મ સેવા પ્રમુખો, 36 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, એમ તમામ મળીને કુલ 1008 ધર્મ સંબંધિત લોકો આ અધિવેશનમાં સહભાગી થશે. ગુજરાતમાંથી 26 સંસદીય મત વિસ્તારોમાંથી 26 પ્રતિનિધિઓ એટલે કે ધર્માસદોની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠાના ધર્માસદ તરીકે જસરાના નિવાસી અને જાણીતા કથાકાર અને વ્યવસાયી વકીલ એવા કિશોરભાઈ દવીની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં દ્વારકા શક્તિપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે તેમને નિયુક્તિ પત્ર પર સુપ્રત કરવામાં આવ્યો હતો. વિશ્વમાં વસતા સનાતન વૈદિક હિન્દુઓ જે છે એ બધાનું નેતૃત્વ કરી શકે તેવી કોઈ એક સર્વમાન્ય સંસ્થાની આવશ્યકતા હતી, અને એ નિમિત્તે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના અધ્યક્ષસ્થાને એક ધર્મ સંસદનું આયોજન કરવામાં આવેલું છે. આ ધર્મ સંસદમાં ભારતના તમામ સંસદીય મત વિસ્તારોમાંથી 543 ધર્માંસદો નિયુક્ત કરાયા છે. એ સિવાય એમાં 99 દેશમાંથી અલગ અલગ પ્રતિનિધિઓ હાજર રહેશે, 36 પોલિટિકલ પાર્ટીઓના એક એક પ્રતિનિધિ હાજર રહેશે, 36 સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ એમાં હાજર રહેશે, 4 ધામમાંથી, 4 પીઠમાંથી, 7 પુરીઓમાંથી, 12 જ્યોતિર્લિંગમાંથી, 51 શક્તિપીઠમાંથી, અને એ સિવાય 270 જેટલા સાધુ સંત આચાર્યો અને વિદ્વાનો એ બધા એમાં ઉપસ્થિત રહેશે. એટલે 1008 લોકોની આ પરમ ધર્મ સંસદ બની છે, જેનું પ્રથમ અધિવેશન 25-26-27 નવેમ્બરે વારાણસી ખાતે થઈ રહ્યું છે. આ ધર્મ સંસદમાં સનાતન ધર્મને લગતા તમામ મુદ્દાઓ ઉપર અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ધર્માંસદો વિચાર કરશે. ભારતની સંસદનું જ પ્રારૂપ આપીને એ જ તર્જ ઉપર આખી ધર્મ સંસદની રચના કરાઈ છે, એ જ પ્રકારના આસનો ગોઠવાયા છે, અને એ જ પ્રકારે જેમ સંસદ ચાલતી હોય એવું જ એક દ્રશ્ય ઊભું થશે. અને સનાતન ધર્મના સંસદ માટે અલગ અલગ જે નિયુક્તિઓ કરાઈ છે એમાં બનાસકાંઠામાંથી મારી નિયુક્તિ પણ કરવામાં આવી છે. શિયાળામાં શરીર સૌષ્ઠવ અને અંગ કસરતનું આગું મહાત્મ્ય છે, ત્યારે ડીસા ખાતે યોજાયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પાલનપુરનો યુવક પ્રથમ ક્રમે વિજેતા થયો છે, જ્યારે ડીસાનો યુવક ઉપવિજેતા એટલે કે બીજા ક્રમે રહ્યો છે. આ સ્પર્ધામાં કેટેગરી મુજબ અન્ય સ્પર્ધકોને પણ વિજેતા જાહેર કરાયા હતા. આજના યુવાનોમાં બોડી બિલ્ડિંગનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. તેવામાં ડીસાની એક ખાનગી હેલ્થ ક્લબ દ્વારા રોયલ ક્લાસિક બોડી બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વજનના ગ્રુપ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 50 કિલોગ્રામથી 60 કિલોગ્રામ, 60 કિલોગ્રામથી 70 કિલોગ્રામ, 70 કિલોગ્રામથી 80 કિલોગ્રામ અને 80થી વધુ આમ અલગ અલગ વજનમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા અને પાલનપુર શહેરના મળીને કુલ 18 જેટલા બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મુખ્ય ઇનામ મિસ્ટર બનાસકાંઠાના ખિતાબથી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ કેટેગરીમાં બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ આમ 3 ઇનામો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે તથા નિર્ણાયક તરીકે નવલ કહાર આવ્યા હતા, જેમના નામે મિસ્ટર ઇન્ડિયા મિસ્ટર ગુજરાત જેવા ખ્યાતનામ એવોર્ડ પણ છે. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી, નગરપાલિકાના સદસ્ય રાજુભાઈ ઠાકોર તેમજ ડીસાના અગ્રણી એવા જિજ્ઞેશભાઈ પઢિયાર, લક્ષ્મણભાઈ કહાર, ચંપકભાઈ કહાર કાર્યક્રમમાં હાજર રહી આયોજક સુમિત કહાર અને વિશાલ કહાર સહિત તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. હવે ફરી સમજો વિરામનો વિરામભાઈ જોઈશું. ડીસામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સંશોધન માટે શિયાળાનું અમૃત ગણાતા આમળાની સફળ ખેતી. પાલનપુરમાં તંત્રની ઢીલી નીતિના પગલે ટેકાના ભાવે મગફળી વેચવા માટે દિવસોથી રજળપાટ કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોગ અને ભૂંડથી બચાવવા માટે તાશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોટ દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-3681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. Now we are introducing our new feature, food home delivery on ShopSave. When you are hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, શિયાળાનું અમૃત ફળ એટલે આમળા. શિયાળાની શરૂઆત થતાં જ બજારમાં આમળાની શરૂઆત થઈ જતી હોય છે, ત્યારે ડીસા ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ સંશોધનના ભાગરૂપે આમળાની ખેતી થઈ રહી છે. વૃક્ષોની ડાળીઓ પર ઝૂલી રહેલા આ આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. શિયાળાની શરૂઆત થતાં જ આમળાનું આગમન થઈ જતું હોય છે અને ડીસામાં અત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંશોધનના ભાગરૂપે આમળાની ખેતી કરવામાં આવી રહી છે અને અત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વાવેલા આમળાના વૃક્ષોની ડાળીઓ આમળાઓથી લબાલબ થઈ ઉઠી છે. આમળાની વાત કરવામાં આવે તો આમળાને
આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવે છે અને એટલા જ માટે તેને શિયાળાનું અમૃત ફળ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં આમળાને ધાત્રીફળ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે માતાનું ફળ. જે રીતે માતા તેના બાળકનું પોષણ કરે છે તેવી જ રીતે આમળા પણ માનવ શરીર માટે પોષણયુક્ત હોય છે. આમળાથી રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે વિટામિન સી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આયુર્વેદના નિષ્ણાતો પણ લોકોને આમળાનું સેવન કરવાની સલાહ આપી રહ્યા છે. આમળાને સંસ્કૃતમાં ધાત્રી ફળ કહેવાય છે. ધાત્રી એટલે માં બરાબર. એમ આમળું એ વિટામિન સીનું સૌથી મોટો પૂરક આહાર છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. માટે નિત્ય આમળાનું સેવન કરવું જોઈએ. જેને વૃદ્ધાવસ્થાથી દૂર રહેવું હોય અને જીવનને તંદુરસ્તપૂર્ણ ટકાવી રાખવું હોય અને રોજ આમળાનું સેવન કરવું જોઈએ. આમળાના સેવનથી માણસની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, વિટામિન સી મળે છે, તદુપરાંત બીજા કેટલા પણ અલભ્ય ફાયદા થાય છે. આમળા એક એવું ફળ છે જે સરળતાથી અને આસાનીથી મળી જાય છે. આમળા જેટલા કિંમતમાં સસ્તા હોય છે તેના આરોગ્ય માટેના ગુણો એટલા જ દુર્લભ છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી આ વર્ષે પણ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત કરી છે. જો કે મગફળીની ખરીદી પ્રક્રિયામાં સરકારી તંત્રની ઢીલી નીતિ ખેડૂતોની મુશ્કેલી વધારી રહી છે. અત્યાર સુધીમાં પાલનપુર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક 1200થી વધુ ખેડૂતોની ઓનલાઈન નોંધણી થઈ છે. જો કે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની કાર્યવાહી શરૂ થયાના છઠ્ઠા દિવસે આજે મંગળવાર સુધીમાં માત્ર 100 જેટલા ખેડૂતોની મગફળી ખરીદાઈ છે. મગફળીની ખરીદીમાં તંત્ર દ્વારા ધીમી ગતિએ કામ લેવાઈ રહ્યું હોય ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે બે બે દિવસથી કેટલાક ખેડૂતો માર્કેટયાર્ડમાં મગફળી લઈને બેઠા હોવા છતાં પણ તેમનો નંબર આવતો નથી. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં તંત્ર દ્વારા દાખવાતી આવી ઢીલી નીતિથી અકળાયેલા ખેડૂતોએ તેમનો આક્રોશ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂ કરી સરકારી તંત્રની મનમાની પર પસ્તાળ પાડી હતી. અમે સંઘમાં મગફળી ભરાવવા આવ્યા છીએ. અમે કાલની વાતના અહીંયા બેઠા છીએ અને કર્મચારીઓ કામ કરતા નથી અહીંયા, અને બિલકુલ હેરાન હેરાન કરી નાખ્યા ખેડૂતોને. અને 11:30 ચાલુ થયું, 11:30 તે તો ચાલુ થયું હતું અને માલ ઉપડતો નથી. ખેડૂત જાય ક્યાં? 7 જણોને લીધા આજે. આજે 7 જણને લીધા છે ખાલી આખા દિવસમાં. અને કાલના રાતના અહીંયા ઠંડીમાં બેઠા છીએ અમે. તો અમે ખેડૂતો હવે જઈએ ક્યાં? જયંતિભાઈ શંકરભાઈ થેપાત ગઢ. બે દિવસ પહેલાં મેસેજ આવે, બે દિવસ મેસેજ પ્રમાણે અહીંયા આવી ગયેલા છીએ. મારો 61મો નંબર છે, પણ હજુ સુધી આ 3 દિવસથી હજી કોઈ નંબર લાગ્યો નથી. હજી 41 નંબર લાગ્યો છે. એટલે હવે હજી 2 દિવસ શું થાય ભગવાન જાણે. બધા લોકો હેરાન થાય છે અને લોકો ઢગલા કરાવે છે અને પછી એનું કોઈ રિઝલ્ટ નથી આવતું. બધા મજૂરો બે રહ્યા છે. એટલે મેસેજ આપીને પછી અહીંયા બધા ખેડૂતો બે રહ્યાનો અર્થ છું. શું નામ તમારું? રામજીભાઈ કુંભલમેર. હા સાહેબજી, અમારે આ ખેડૂતનો માલ લેવામાં આવે છે એની અંદર પહેલી એનો રિપોર્ટ લેવા માટે બોરીઓને ઢગલા કરે છે, અને બોરીઓને ઢગલા કર્યા પછી એનો અમારો માલ રિજેક્ટ કરી અને કેન્સલ કરે છે. તો એ બોરીઓ અમને ભરી આપતા નથી. તો અમારે માલનું કરવું શું? અને અમે ક્યાંથી ઘેરથી માણસો લઈને આવ્યા છીએ ફેર માલ ભરો? તો આના માટે યોગ્ય રીતે કાર્યવાહી રાખવી અને માલ ભરી આપો પાછો, તો અમે ખેડૂતો માલ પાછો ઘેર લઈ જઈ શકીએ. બરાબર. બીજું એ કે આ રીતે ખેડૂતો પરેશાન ઢગલા કરે, બધા રિપોર્ટ કરે, એમાં બહુ ખૂબ ટાઈમ થાય છે. 2 દાડોથી અમે અહીંયા બેઠા છે, તે છતાંય અમારા નંબર ક્યારે આવે કોઈ નક્કી નથી. તો આના માટે આપ સાહેબને યોગ લાગે એ રીતે સગવડ કરવી. મારું નામ વીરાભાઈ ભગુભાઈ ગામી વેડન છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 31,850 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને 37,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 200 રૂપિયા ઘટીને 37,300 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજારના ભાવ.
ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1057 થી 1068 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 745 થી 751, ઘઉંના 383 થી 418, બાજરીના 330 થી 371, મગફળીના 705 થી 915, અડદના 900 થી 1050, મગના 1074, ગવારના 851 થી 880, તલના 2570 થી 2600, જુવારના 800 થી 871, ચોળાના 790, રાજકા બાજરી 355, રાજગરાના 1281 થી 1301, તેમજ કપાસના ભાવ 1078 થી 1090 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 853 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 192, ઘઉંની 17, બાજરીની 900, મગફળીની 20,441, અડદની 71, મગની 3, ગવારની 149, તલની 19, જુવારની 11, ચોળાની 1, રચકા બાજરીની 10, રાજગરાની 16 બોરી તેમજ કપાસની 170 મણની આવક થઈ હતી. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બનાસકાંઠાના વાવ તાલુકાની જોડિયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં રાત્રે પાણી પીવા ગયેલી 8 બિનવારસી ગાયો કેનાલના પાણીમાં ડૂબી મરતા હરેરાટી. સ્થાનિક ખેડૂતોએ તંત્રની નગરોળતા પર પાળી પસ્તાળ. એકતા રથયાત્રાએ બીજા દિવસે પણ કાંકરેજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગજવ્યો સરદાર પટેલનો જયનાદ. સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ કર્યું આહવાન. ડીસા ખાતે યોજાયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પાલનપુરનો સ્પર્ધક યુવાન ચેમ્પિયન, જ્યારે ડીસાનો યુવાન બીજા ક્રમે. જુદી જુદી કેટેગરીમાં અન્ય વિજેતા સ્પર્ધકોની પણ કરાઈ જાહેરાત. ડીસામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સંશોધન માટે શિયાળાનું અમૃત ગણાતા આમળાની સફળ ખેતી. પાલનપુરમાં તંત્રની ઢીલી નીતિના પગલે ટેકાના ભાવે મગફળી વેચવા માટે દિવસોથી રજળપાટ કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.